तो मित्रों वीरपुर सुधी आ वक्त पदयात्रानी साथे साथे स्केटिंग यात्रा पण योजाई गई आ नाना नाना बाळको राजकोट थी वीरपुर 55 किलोमीटर स्केटिंग करीने आव्या छे। मात्र हाईवे उपर ज नहीं पण वीरपुर वेला पहोंचेला अने दर्शननी लाइन में लागेला भाविकोने पण अत्यारना सेवा थई रही छे। वीरपुर गामना वेपारी अने युवानोए चा नास्तो अने पाणी जेवी अत्यारना सेवा आपी रह्या छे। गुड मॉर्निंग, जय जलाराम। सवा 9 वाग्या छे, 4:45 अने आपणे पहोंची गया छे अत्यारे वीरपुर। वीरपुरनी बजारमां मात्र 2-3 दुकानों तमने अत्यारे खुली जोवा मळशे। એમાં પણ પ્રસાદ નહીં, કારણ કે પ્રસાદ કેટલા વાગે મંદિર ખુલશે? 6:50 વાગ્યાનો ટાઈમ અને ઘણા પદયાત્રીઓ ત્યાંના બાપાના દ્વાર સુધી પહોંચી ગયા છે। छने दसे बापाना दर्शन खुलशे, 6 वागे द्वार खुलशे अने मार्केट पण 6 वागे एक्टिव थी जशे। ऑलमोस्ट तमने अहीं एक के बे दुकानो जे त्यांना एक्टिव जोवा मळशे। પદયાત્રીઓની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો નાના નાના બાળકો સ્કેટિંગ કરતા કરતા રાજકોટથી આવ્યા છે। Now let me show you skating करता करता बता पदयात्रियों। ओहो चलो hands back and slow walking। क्या थिया राजकोट थी? राजकोट थी। ओके જલારામ બાપાને એક અનોખું ટ્રિબ્યુટ આપ્યું આ બાળકોએ। થેન્ક યુ। સો ફ્રેન્ડ્સ, આ છે પૂજ્ય શ્રી જલારામ બાપાનું નિજ દ્વાર અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા 10 જેટલા બાળકો બાપાને એક અલગ પ્રકારનું ટ્રિબ્યુટ આપવા આવ્યા છે અને રાજકોટથી સ્કેટિંગ કરતા કરતા। શું નામ બેટા તમારું? મારું નામ પ્રથમ કોટક છે। પ્રથમ કોટક, કેટલા દિવસથી આની રિહર્સલ ચાલતી હતી? અમે તો એમને આજે આવ્યા, આજે આવ્યા, પણ તમને તૈયારી કેટલા દિવસ પહેલાથી ચાલતી હતી? અમારી 10 દિવસથી ચાલતી, 10 દિવસથી તૈયારી ચાલતી હતી। પછી રસ્તામાં કેટલા હોલ્ડ કર્યા? અમે 10 થી 5 હોલ્ડ કર્યા। અચ્છા, 10 થી 5 હોલ્ડ કર્યા। ક્યુટ ક્યુટ, એકદમ ક્યુટ આન્સર આવે છે, બાળકોનો આન્સર એના જેવા જ હોય। અને રસ્તામાં તમને જે અત્યારના જે ડામર ઉપર ચલાવવા અને ત્યાં તમારા સીસીના ટ્રેક ઉપર ચલાવવા, એમાં શું ફરક લાગતો હતો? એમાં એવું હતું કે જે ઢાળવાળો હતો એમાં બહુ ધગધગતું હતું અને જે સ્મૂધ જે હતું ને એમાં કરવાની મજા આવતી હતી। એમાં મજા આવતી હતી, એમ એટલે મજા કરતા કરતા પહોંચી ગયા। ચાલો, જય જલારામ, જય જલારામ। શું નામ તારું બેટા? મારું નામ સયાન વિસાણી છે। અચ્છા, હવે તને જયારે એમ કીધું કે ભાઈ આપણે જલારામ બાપાના વીરપુર ધામે જવું છે તો પેલા 55 કિલોમીટર, મમ્મી પપ્પાનું પેલું રિએક્શન શું હતું? એક્સાઇટેડ હતા મમ્મી પપ્પા એમ? ક્યાં છે તારા મમ્મી પપ્પા? આવ્યા છે અહીંયા પાછળ? શું સાહેબ, બાળકને સ્કેટિંગ કરતા કરતા રાજકોટથી વીરપુર લઈ આવ્યા, તમને કેટલો અઘરો ટાસ્ક લાગતો હતો? હાઈવે અને ટ્રાફિકના હિસાબે થોડું અઘરું ટાસ્ક લાગતું હતું, પણ અમારા જે કોચિસ સરને એ લોકો છે ને સાથે એમની ટીમને બધું હતું કે એમનું ફૂલ સપોર્ટ હતો ને રિસ્પોન્સિબિલિટી બી પૂરી લીધી હતી લોકોએ કે ભાઈ કોઈ ઇશ્યુ નહીં આવે। સાથે આખું રસ્તામાં કોર્ડન કરીને આવ્યા વ્હીકલ્સથી, 2-વ્હીલરથી, આ ઠંડીમાં કાર આગળ પાછળ રાખી હતી ને બહુ સરસ વ્યવસ્થા કરી હતી ને રસ્તામાં બી એમને એમના કોન્ટેક્ટ થ્રુ જે
બચાવવા માટે ચાય પાણી નાસ્તાની વ્યવસ્થા હતી એ બી બહુ સારી હતી એટલે આ છે કોચ ક્યાં છે આર્ય ગુજરાતી હિન્દી દોનો સર કેસે આઈડિયા આયા કેસે સુજા કે અબ યે એસા એક ટ્રિબ્યુટ દેના હે જલારામ બાપા કો ટ્રિબ્યુટ જલારામ બાપા કો ભી દેના હે પર બચ્ચો કા એસા હો ગયા કે એક બિલ્ડઅપ હોતા સ્ટેમિના ભી સ્ટેમિના બિલ્ડઅપ હોતા બરાબર જી ક્યુકે કન્જસ્ટેડ એરિયા મે સ્કેટિંગ કરતે હે જી पहली बात तो राजकोट में 200 मीटर की बेन ट्रैक ही नहीं है जी कारपोरेशन की वो छोटी ट्रैक है बराबर ओके तो क्या होता जब 100-150 किलोमीटर जब चले गए अपन तो उतने जो लेग मूवमेंट आती है अपनी उतने लेग मूवमेंट ज्यादा होती है क्या बात है तो ये वन काइंड ऑफ आपने एक्सरसाइज के पॉइंट ऑफ व्यू से ही तो कितना मुशक्कत कितनी करनी पड़ी है पूरा प्रिपरेशन करने के लिए उसके लिए तो परमिशन मतलब कितने लोग आगे पीछे क्या पूरा लेके निकले थे आप टोटल 11 बच्चे थे ओके और मैं कोच उसके साथ में था और सभी के पेरेंट्स मतलब कि जितने भी बच्चे साथ में आए सभी के पेरेंट्स साथ में थे और सभी पेरेंट्स का उतना सहयोग था ओके और टीम राजकोट की तरफ से मैं और आशीष ठाकुर सर हर्ष पुजारा आशीष ठाकुर सर सभी बच्चों को गाइड करके यहाँ पे लाए थे ये हमारा दूसरा साल है लास्ट ईयर भी हम लोग बच्चों को लेकर आए थे लास्ट ईयर 7 बच्चे थे इस बार 11 बच्चे आए क्या बात है क्योंकि बीच में कोई ट्रबल जैसी कोई चीज नहीं क्योंकि हमने जो पुलिस का जो भी लेना रहता है परमिशन वगैरह तो हमने पहले से ही लेके रखा था अच्छा। और हमारी जो रघुवीर युवा सेवा ना राजकोट है उसका भी पूरा का पूरा हमें सपोर्ट था ये स्केटिंग करवाने में ओके थैंक यू बोल जलाराम बापानी ग्रेट તો હવે મંદિરમાં દર્શન માટેની શરૂઆત થવા માંડી છે બધા બાજુની શેરીમાંથી જે પાછળનો દરવાજો છે ત્યાં લાઈન લગાડીને ગોઠવાઈ ગયા છે હવે માત્ર હાઈવે ઉપર અલગ અલગ કેમ્પો જ નહીં પણ વીરપુર ગામની અંદર પણ યુવાનો જે છે સવારના વહેલા આવી ચૂકેલા પદયાત્રીઓની સેવામાં લાગી ગયા તમે જુઓ આ વીરપુરના લોકલ રેસિડેન્ટ્સ જે છે આ બધા યુવાનો ચા નાસ્તો પાણી આ બધી વસ્તુઓ જે છે એ લોકોને આગ્રહ કરીને સવારના સર્વ કરી રહ્યા છે જય જલારામ જય જલારામ સ્વાભાવિક વાત છે કે જયારે તમે આટલી લાંબી પદયાત્રા કરીને આવતા હો ત્યારે એક થાકોળો તમારા શરીરની અંદર ઉતરે પણ ચહેરા ઉપર અહીંયા તમે જુઓ કોઈના ચહેરા ઉપર ક્યાંય થાકોળાનું નામું નિશાન નહોતું લાગતું બાબા પ્રત્યેની ભક્તિ જે છે એ સાફ છલકાતી હતી ઓલમોસ્ટ 6:15 વાગે જ્યારે મંદિરના દ્વાર ખોલ્યા અને એ જ જુસ્સા અને એ જ લાગણી સાથે લોકો મંદિરમાં અંદર પ્રવેશ્યા મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જલારામ જય જય ગરવી ગુજરાત